નમસ્કાર દૂરદર્શન ગિરનાર પર હું પારુલટીના દોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઝાદીના અમૃત પર્વ નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતની મહિલાઓ પર આધારિત વીરાંગના કાર્યક્રમના નવા મણકા સાથે અમે ફરી એકવાર આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ જૂની રંગભૂમિની સુંદર રચના છે ઘડુલી ક્યારે શીરે ચડી માટીને મોટપ ક્યારે મળી આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાયા ઘડી છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહી રગદોળી છતાં કાચી હતી તે પાકી થવા નિભાળે ચડી માટીમાંથી ઘડુલી થવાની પ્રક્રિયાની આ વાત છે પ્રથમ માટી ખોદાય છે એનો ગારો થાય છે પગથી ખૂંદાય છે એનો પિંડ બંધાય છે આકાર માટે ચાકડે ચડે છે ટપલે ટીપાય છે અને પાકી થવા નિભાડે ચડે છે માટીમાંથી ઘડુલી બનવા માટેની આ જે આખી પ્રક્રિયા છે એ જ પ્રક્રિયામાંથી ભારતની સ્ત્રીઓ પણ પસાર થઈ ગાંધીજી અને સરદાર પટેલની પ્રેરણાથી જે મહિલાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં ઝુકાવ્યું એ બધી જ માટીમાંથી ઘડુલી બનેલી વીસમી સદીના આરંભમાં સ્ત્રીઓની સ્થિતિ કંઈ સારી નહોતી ઘરના પિંજરામાં કેદ હતી એ સ્ત્રીઓ પણ ગાંધીજી અને સરદાર પટેલે સ્ત્રીઓની શક્તિને પીછાણી એમને આઝાદી આંદોલનમાં ઝુકાવવા ઘરમાંથી બહાર નીકળવા હાકલ કરી અને સ્ત્રીઓ નીકળી પડી એ બધી જ સ્ત્રીઓ માટીમાંથી ઘડુલી બની આવા જ એક સ્ત્રી એટલે કમળાબેન પટેલ કમળાબેન પટેલનું મહત્ત્વનું કામ એ રહ્યું કે આઝાદી આંદોલનમાં તો એમણે પ્રદાન કર્યું પણ વિભાજન પછી જે સ્ત્રીઓના અપહરણ થયેલા એમને પાછી મેળવવા માટેની જવાબદારી પણ એમને માથે મુકાયેલી કમળાબેને એ કામગીરી સુપેરે પાર પાડી અને સ્ત્રીઓને પાછા લઈ આવ્યા એના આધારિત એમણે મૂળ સોતા ઉખડેલા નામનું એક પુસ્તક પણ લખ્યું આ કમળાબેન વિશે વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ભદ્રાબેન સવાઈ ઉપસ્થિત છે ભદ્રાબેન આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપ આવ્યા તો હૃદય હર્ષ હર્ષ થઈ ગયા આપ આવ્યા તો વેરાન પણ ઉપવન થઈ ગયા તો ઉપવન સમા અમા અમારા આ સ્ટુડિયોમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ભદ્રાબેન ભદ્રાબેન ગુજરાત વિદ્યાપીઠના ગાંધી દર્શન વિભાગમાંથી નિવૃત્ત થયેલા પ્રાધ્યાપિકા છે અત્યારે ગાંધીજી અને વિનોબા ભાવેના વિચારોનો એ પ્રચાર પ્રસાર કરે છે તો આવા ભદ્રાબેન આજે આપણને મળ્યા છે કમળાબેન વિશે વાત કરવા તો ભદ્રાબેન કમળાબેનનો આપણે એકદમ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તો એમના બાળપણ એમના ઉછેર અને એ સમયનો જે આખો સામાજિક પરિવેશ હતો એના વિશે આપ શું કહેશો હવે એ પરિવેશ વિશે વાત કરતા પહેલાં જી એ જે માહોલ હતો આખો એ માહોલમાં કેટલાક યુવાનો એ કેટલાક ગીતો ગાતા પિનાકીન ત્રિવેદીએ એક સરસ ગીત લખ્યું છે એનાથી હું શરૂઆત કરું છું ઘરના હૈ નિર્માણ હમે નવ ભારત કા નિર્માણ હમે હમારે દેશ કે જગમે બઢાની હોગી શાન ના હે નવ ભારત કા કુમાન ખૂબ સરસ આવું નિર્માણ કરવા માટે કેટલા બધાએ ભોગ આપ્યો પણ એની સાથે સાથે મને એક વાત કહેવાનું મન થાય છે કે એક ભૂમિ એ આપણા ભારત દેશમાં તૈયાર થયેલી એક વિચાર પ્રચારની જેમાં રાજા રામ મોહન રાયથી માંડીને વિવેકાનંદ રાંદડે ગોખલે આ બધાએ પણ ખૂબ કામ કર્યું અને બહેનોને પણ રમાબેન રાંદડેને પણ તૈયાર કરેલી બંગાળમાં પણ કેટલાક નવલોહિયા એ આ બધા કામમાં જોડાયા આ ભૂમિ આખરી તૈયાર થયેલી પછી ગાંધીનો પ્રવેશ થાય છે અને એ ગાંધી દ્વારા જે કેટલીક બહેનો તૈયાર થયેલી પણ કેટલાક મિત્રોએ એને માટે પ્રયત્ન પણ કરેલો જેમ કે આપણે ખબર છે કે બિહારમાં પડદા પ્રથા હતી તો એને માટે રાજેન્દ્રબાબુના પત્ની અને જયપ્રકાશ નારાયણના પત્ની એ એ બંનેના પિતાજીએ પડદા પ્રથા દૂર કરવા માટે ગાંધીજીની મદદ માગી હતી અને ગાંધીજીએ આશ્રમમાંથી કેટલીક બહેનોને એના માટે મોકલેલી હવે આશ્રમમાંથી મોકલવા માટે પણ તે વખત એમ થયું કે આવા રાજ્યમાં પહેલવેલીયા બે બહેનોને કઈ રીતે મોકલવી પણ ગાંધીજીની એ સમય સૂચકતા અને શિક્ષણ કે ભાઈ ત્યાં તમારે જવું આ એ જમીનદારનું ઘર છે તમારે રોજ રોજનીશી રાખવી આ બધું હોવા બધી સૂચનાઓ આપીને એમને મોકલેલા અને એ કામ કરી અને પછી એ બે બહેનોને પણ આશ્રમમાં બોલાવ્યા એટલે ગાંધીજીની એક આગવી પદ્ધતિ હતી કે એક એક વસ્તુ એ પણ આપણે સમજવી પડશે કે ત્યાં એ આશ્રમોમાં સવારે પાંચથી તે સાંજે નવ સુધી એ બધા જ કામોમાં બધા જ લોકો જોડાયેલા હોય અને એ એ સમયગાળો એ આ ટ્રેનિંગનો સમયગાળો છે આ કમળાબેનનું પણ એ જ પ્રકારે થયું જન્મ તો સોજિત્રામાં થયો પણ માતા છે તે ચાર બાળકોને મૂકીને મૃત્યુ પામી ત્યાર પછી એમના પિતાજી છે એ ગાંધીજીના કેટલાક કામોમાં રોકાયેલા એટલે ખાદીની પ્રવૃત્તિમાં જોડાયેલા હતા તો એ ખ્યાલ આવ્યો કે હવે તો આ ચાર બાળકો સાથે કેવી રીતે ક્યાં રાખવા તો ગાંધીજીને કોઈક રીતે માહિતી મળી અને એમને આશ્રમમાં રાખવાનું નક્કી કરે છે એટલે કમળાબેનનો આખો જે વિકાસ છે એ શરૂઆતના વર્ષો એ આશ્રમમાં થાય છે એટલે આશ્રમના દરેક કામોમાં એ જોડાયેલા રહે છે અને આપણે ખબર છે કે એ જુવાળ આખો એવો હતો કે બધા જ નાના મોટા કામો એ આઝાદીને લખતા જે સત્યાગ્રહના કામો હોય કે સભાઓના કાર્યક્રમ હોય કે કાતણ વણાટના કાર્યક્રમ હોય આ બધામાં એ સાથે સાથે રહેલા અને વિનોબા જેમ કહે છે કે જે કંઈ કામ હોય એ આ જ નહીં એટલે આજનું આ આ ખેડાણ નથી એ વર્ષોનું ખેડાણ છે એ જન્મોજન્મનું ખેડાણ છે અને પૂર્વ આપણી પાસે એ કામ આવતું જાય છે તેમ આપણે કમળાબેનમાં પણ જોઈએ કે એ ખેડાણ એમનું થયેલું છે એ આશ્રમમાં થયું કે ભાઈ વણાટનું છે તો તારે એક એક વર્ષનો એક કોર્સ કરી લેવાનો આશ્રમમાં એમના વણાટની જેમ કોઈ ખાસ પ્રકારનું બીજી પણ કોઈ અ એમણે કંઈક શીખ્યા હોય અથવા તો આશ્રમની બીજી એવી પ્રવૃત્તિઓ જેમાં એમણે ભાગ લીધો જેમાં એ વખતની સ્ત્રીઓ બહુ જોડાતી વખત એવું હતું કે બધા જ નાના બાળકો કારણ કે એમની ઉંમર તે વખતે નાની હતી એ વખતે આશ્રમના બધા જ કામો એ બધા જ લોકો જોડાતા અને એમાંથી જ એ લોકોને ટ્રેનિંગ મળતી એ મેં તમને કહ્યું એ એમાં આ ખાદીનું કામ હું એટલા માટે વણું છું કે ત્યાર પછી એમના ભાગે ખાદીનું કામ આવે છે પછીના વર્ષોમાં પણ પાયો એ અહીંથી બંધાય છે કે એક વર્ષનું વણાટ કામ શીખી લેવું જોઈએ આમ તો વિદ્યાપીઠના વિનિત પણ એ થયેલા અને આગળ ભણવાની ઈચ્છા હતી જ પણ ગાંધીજીનું એક તે વખતે માનવું હતું કે આશ્રમના વાતાવરણમાં કેટલીક વસ્તુ એ શીખવી જરૂરી હોય છે એ શીખી લેવી જોઈએ કારણ કે ગામડામાં જઈને એ પ્રકારનું કામ કરવાનું છે અને એ કામ માટે એક એ ધીમે ધીમે બહેનો તૈયાર થતી હોય છે હવે જ્યારે આપણે આઝાદીની વાત કરીએ છીએ તો આઝાદીને રંગમાં કઈ રીતે આ લોકો બધા ભરતા થયા એ નાના નાના કામો છે હવે સભાઓ ભરવાની હોય તો તે વખતે એ સભા સ્થળમાં ક્યાં બેઠક હોય એ બધા કામો હોય એ સભા જો ગુપ્ત સ્થળે મળતી હોય કેટલીક જગ્યાએ કોઈ મીટિંગ હોય તો એની ચોકી રાખવાનું કે ભાઈ ગમે ત્યારે પણ કોઈ ના જાય આવા નાના નાના કામો પણ આવા બાળકો દ્વારા થતા આપણે ખબર છે કે બારડોલી સત્યાગ્રહમાં જ્યારે સિપાહીઓ આવે તે પહેલાં કેટલાક ઝાડ પર બેઠેલા માણસો એ નગારા વાગે વગાડે કે દૂરથી કે સિપાહીઓ આવે છે અને ગામ આખું જાય એ જ પ્રકારે આ બહેનો પણ એવા નાના નાના કામ કે એ સભા સ્થળની આજુબાજુ ઊભા રહીને સભા સ્થળે ચોંટાડવાની હોય સૂચનાઓ તો એ સૂચનાઓ કામગીરીમાં ભાગ લેતા આ બધું આ બધી પ્રક્રિયાઓમાં કામ લેતા પછી કેટલીક વાર તો એવું કે ભાઈ પેપરોમાં તમારું કેટલીક માહિતી નહીં આવે તો એની સાયકલો સ્ટાઇલ કરવાની અને ઘરે ઘરે પહોંચાડવાની એ બાળકો દ્વારા એ આવી બહેનો દ્વારા એ બધા કામ થતા અને તેમાં આ કમળાબેન એ રસપૂર્વક ઘડાતા ગયા કરતા ગયા અને એમને પરિવારનો પણ એટલો જ સાથ સહકાર મળ્યો એમાં પરિવાર કારણ કે એ સમયમાં સ્ત્રીઓ સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું પણ આમ તો ઘણું મુશ્કેલ હતું હા એ એમના પિતાનો ને ઘરનો બધાનો એમને સહકાર મળ્યો હવે આ આપણે જ્યારે વાત કરીએ છીએ તે આશ્રમમાં એમને રહ્યા કારણ કે એના માતા તો ગુજરી ગયેલા હતા પિતા તો ખાદીના કામમાં એ બારગામ રહેતા હતા એટલે નીકળવાનું ઘરની પરિસ્થિતિ તે વખતે એવી નહોતી કે એમને સંમતિ લેવી પડે કારણ કે એ તો ગાંધીજી સાથે આશ્રમમાં રહેતા હતા એટલે બધી જ નાની નાની એમની ચાર બહેનો એ લોકો સાથે આશ્રમમાં રહેતા હતા એટલે આશ્રમનું જે કંઈ કામ હોય એમાં એને ગાંધીજી સિવાય કોઈની સંમતિ લેવાની નહોતી ભણવું હોય આગળ તો તે પણ ગાંધીજીની એ બધી જ દેખરેખ એમાં એ ઉછર્યા છે અને કામ કરતા ગયા છે કેટલાક નિર્ણયો લેતા લેતા થયા છે આમ એમનું કામ છે એ થોડાક સમય સુધી તો આવા વાતાવરણમાં ચાલ્યું છે અને એમાં મને લાગે છે કે પછી આઝાદી આંદોલનમાં એ જોડાયા કસ્તુરબા સ્મારક ટ્રસ્ટમાં પણ એમણે કામ કર્યું અને મને લાગે વિદેશી કાપડનો બહિષ્કાર દાર પેલું પિકેટિંગ એ બધી પ્રવૃત્તિઓ કરી તો એના વિશે આપશો કે કહેશો હવે આપણે ખબર જ છે કે એ દાંડી યાત્રા વખતે એ કેટલાક બહેનોએ ગાંધીજીને કહેલું કે અમને પણ જોડો પણ એ વાત આપણે ખબર છે કે ગાંધીજી વખતે ના પાડી હતી કે તમારે માટે બીજા કેટલાક કામો છે હવે એ કામો માટે કયા કયા તેની યાદી પણ ગાંધીજીએ લોકોને આપી હતી ને દાંડી યાત્રા કરતી વખતે નવસારીમાં એક મોટી મિટિંગ થઈ ને એમાં બહુ પ્રખ્યાત બહેનો કમળાદેવી ચટ્ટાપાધ્યા અને સરલાદેવી સારાભાઈ ને ભારતીબેન આ બધા જ ને બધા એ મિટિંગમાં હતા અને ત્યાં ગાંધીજીએ કહ્યું કે આ કેટલીક જગ્યાઓએ તમારે દારૂબંધીનું અને આ પિકેટિંગનું જે કામ છે એ બધું કરવું કરવાનું જરૂરી છે અને એને કારણે કેટલાક કેટલીક બહેનોએ આગેવાની પણ લીધી કે આપણે શું શું કરવું હવે એમાં મુંબઈમાં એ એક મોટું માર્કેટ મુરજી જેઠા માર્કેટ તો તેમાં પણ એ આપણું પરદેશી એ ના વેચાય પરદેશી માલ ના વેચાય એના માટે પિકેટિંગ માટે આ બહેનોના વારા ફરતા બધાને રાખે અને ત્યાં તો કેટલીક વાર બેસી રહેવું પડતું એ લોકો માને નહીં માને પણ બહુ નમ્રતાપૂર્વક કેટલીક બહેનોને એ જગ્યાએ ગોઠવેલી કમલાદેવી ચટ્ટોભાઈને આ એ બધા સાથે આ કમલાબહેન પણ ખરા અને એમાં કેટલીક વાર એવું પણ બને કે એ લોકોની અવગણના પણ થાય કે ભાઈ એ એ વેપારીઓ આ લોકોને કોઈ કોઈ રીતે જુએ પણ નહીં ચા પીવાની ઓફેર કરે તો આ લોકોનો એક નિયમ હતો કે કશું જ વેપારી લેવું નહીં આ આ રીતે શાંત સત્યાગ્રહ એ કઈ રીતે કરવું એ બધું જે બહેનો એમની સાથે વડીલ બહેનો હોય કારણ કે આ બધી નાની પંદર વીસ વર્ષની બિલકુલ તો એ બધા પણ મને ટ્રેનિંગ આપતા અને એ રીતે આ કામમાં ભાગ લીધેલો પછી ગાંધીજીએ એમ પણ કહેલું કે ભાઈ સજા થયા પછી જે રચનાત્મક કાર્યક્રમો આ નાના હોવાને કારણે થોડી ઘણી સજા થાય પણ જેલમાં જવાનું તે વખતે બન્યું નહોતું પણ કેટલાક રચનાત્મક કામોમાં પણ તમારે જોડાવવું પડે હવે એમ કરતાં કરતા તમે જેમ વાત કરી કે કસ્તુરબાનું મૃત્યુ થયું ત્યારે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું કસ્તુરબા ટ્રસ્ટ હવે એ ટ્રસ્ટ છે તે બહેનો અંગેનું કામ આર્થિક સ્વાવલંબન મળે અને બહેનોનું ઉત્થાન થાય બહેનો બાળકો બંનેનું તો એ કેટલાક ગામડાઓમાં એનું કામ ચાલે એ એના માટેની કામગીરીમાં કમળાબેન જોડાયા અને એ કામગીરી એમણે બહુ સારી રીતે નિભાવી અને એને જ કારણે આપણે એટલે આજે આઝાદી મળી ગયા પછી ત્રણ વર્ષે આઝાદી મળી ગઈ પણ કમળાબેનનું કામ પૂરું ના થયું આપણે કહીએ કે જિંદગી નહોતી ખબર તું એક મજાક છે જ્યાં સીધા દિશે રસ્તા ત્યાં નાજુક વળાંક છે તો કમળાબેનના જીવનમાં નાજુક વળાંક આવ્યો અને એમને આઝાદી પછી જે ખૂબ મહત્વનું જે કામ કહેવાય કે જે સ્ત્રીઓનું અપહરણ થયા હતા એમને પાછી લાવવાની એટલે પુનઃપ્રાપ્તિ એને કહેતા

કરવામાં આવેલી હવે એ વખત એમની ઉંમર પાંત્રીસ વર્ષની આ કામ માટે કેટલીક બહુ થોડીક થોડીક લાયક બહેનો હોય અને કામ ચાલે એ એ વસ્તુ પણ વિચારવા જેવી હતી પણ છતાં એમના અનુભવને કારણે એમને આ આ કામમાં જોતર્યા હવે આ કામ માટે જ્યારે એમને દિલ્હી બોલાવ્યા અને પછી લાહોર આ કામ માટે જવાનું હતું જેમ જેમ વિચારતા ગયા એમને બહુ સારા માણસો પણ મળતા ગયા અને એક ફ્રેન્ચ બેન પણ મળે છે અને જ્યારે લાહોર ઉતરે છે ત્યારે એમની સાથે એ થોડોક સંપર્ક વધે છે અને બહુ સારી જગ્યામાં થોડીક સારી આમ તો સારી જગ્યા નહોતી જ કારણ કે બધે જ નિર્વાસિતો હતા પણ એવી જગ્યામાં એમનો ઉતારો મળે છે અને ત્યાંથી કામની શરૂઆત કરે છે આ કામ ખૂબ વિકટ હતું આપણે જ્યારે મૂળ સોતા ઉખડી ગયેલા વાંચીએ છીએ તો આપણું મન પણ ભરાય છે તો એ દિવસોમાં એ લોકોની વચ્ચે એમની વચ્ચે રહીને વચ્ચે રહીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા અને મૃદુલાબેનની વાત કરીશું તે વખતે તો વધારે વિગત થોડી કરીશું પણ ગાંધીની સાથે રહેલા એટલે ગાંધીએ જે સ્ત્રીઓ હું હું જો સ્ત્રી હોઉં તો શું કરી શકું શું કરું તેઓ કેવા પ્રકારનું કામ કરું આ બધું એમના મનમાં હતું એટલે જ્યારે બળ ખૂટતું ત્યારે એ વસ્તુ એ બળ મેળવતા જ હતા અને આપણે આજે વિચાર કરીએ તો આશ્ચર્ય લાગે કે કેટલા બધા કામો તે વખતે વિચારવાના હતા નિરાશ્રિત બહેનો તે તો ખરું પણ એ નિરાશ રીતોમાં પણ જે બાળકો ને બહેનો ઉપર જે અત્યાચારો થયા બળાત્કારો થયા એ બહેનોને લાવવાની એમને વ્યવસ્થિત ગોઠવવાનું એ ગોઠવવા માટે શું પહેલાં તો ભોંય તૈયાર કરવાની હતી કે એ લોકોને જમવાનું મળે એ લોકોને શેલ્ટર મળે એ લોકોને તૈયાર થઈ શકે એવું વાતાવરણ પણ ઊભું કરવા હા એ વાતાવરણ ઊભું કરવા માટેનો તો બહુ અથાગ પ્રયત્ન કરવો પડ્યો એના તો ઘણા બધા દાખલા છે પણ એ લોકોને લાવીને રાખવાના કઈ રીતે એ લોકોનું રેશન પાણીની વ્યવસ્થા શું આ બધામાં જ આ વસ્તુ બહુ મુશ્કેલ હોય છે સફાઈની વ્યવસ્થા હોય ટેન્ટની વ્યવસ્થા હોય આ બધી બધી કામગીરી એ કમળાબેને આ બધા સાથે પણ એની સાથે સાથે આપણા નેતાઓ એ એનો સાથ મુદ્રાબેનનો સાથ એ જે ઉપરના લેવલના જે કામ હોય એ એનો સાથને કારણે પણ કેટલું કામ બન્યું પણ તમે કહ્યું તેમ કે માણસ માણસ તૈયાર કરવું એ અઘરું પડતું હતું કેટલાક સારા નરસા અનુભવો એમને થયા અમુક લોકો એમને ખબર પડી કે અપહરણ થયા છે પણ પછી સ્ત્રીઓ કોઈ રીતે પાછી આવવા તૈયાર નહોતી થતી હા એની પાછળ જુદા પરિબળો હતા પણ એવા બધામાં પણ કમળામે રસ્તો કાઢ્યો રસ્તો કાઢ્યો એમની સાથે અંગત મુલાકાતો થાય એમને મળે અને વિચાર કરે કે વાત તો સાચી છે એકવાર એક બેન બીજાના ઘરમાં ગયો મુસ્લિમ બેન છે તે હિન્દુના ઘરમાં ગઈ હોય હિન્દુ બેનો મુસ્લિમના ઘરમાં ગઈ હોય પછી સમાજ એમને સ્વીકારશે કે નહીં ગાંધીજીએ બહુ હૈયાધારણ આપેલી કે આવી બહેનોને સ્વીકારવી જોઈએ પણ મન મને સ્વીકારવા તૈયાર નહોતું એ તે વખતના સમાજમાં અને એટલે એ એ કામ એમને અઘરું પડતું હતું બહેનોને પણ બહેનો પણ કેટલીક છુપાવતી હતી કે અમે આ ઘરમાં હવે સેટ થઈ ગયા છે મુસ્લિમ ઘરમાં ગયા હોય તો તે હિન્દુ ઘરમાં ગયા હોય તો તે અમે આવવા માટે તૈયાર નથી પણ કેટ અંદરથી તો એ એ લોકો સાથેની અંગત કેટલીક મુલાકાતોને કારણે પછી એમના મા બાપોને જુએ અને એટલે પેલા ઢીલા પડે અને આવવા માટે તૈયાર થાય બહુ સારી રીતે એમને સગવડ મળે આ બધું કરવું એ કામ છે અને એ પણ પાંત્રીસ વર્ષની ઉંમર એ પાંત્રીસ વર્ષની ઉંમરે એ એ એમણે કર્યું કે કેટલાક એવા સ્થળો પણ જોયા કે જતા હોય ને આપણે આપણે તો સાંભળ્યું છે બધું કે એક કૂવામાં પોતાની બધી લાજ છુપાવવા માટે બધી બહેનો એક સાથે કૂદી ગઈ એ કૂવો પણ એ જ્યારે જતા હતા ત્યારે એમને બતાવવામાં આવ્યું એવી જ રીતે કેટલીક વાર એમને જે કેટલાક પ્રસંગો મળે છે તેમાં બહેનો સાથે એ એમ એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા તમે તમને એટલા માટે રાખવામાં આવી છે કે તમને થોડુંક સેલ્ટર મળે તમે સારી રીતે રહી શકો પણ એના એના જે પિતા કે ભાઈ કે કોઈક આવે તે વખતે પણ એ પોતે સ્વીકારવા તૈયાર ના થાય કે અમે અમારે એમની સાથે જવું છે આ જે આગળ આપણે જે પરિબળ કહ્યા કે સમાજ સ્વીકારશે કે નહીં એના માટે પણ જ્યારે આવા સંજોગોમાં એ લોકો એક મળે તે વખતે એકબીજાને મળવાની ઉત્કંઠા બતાવે નહીં અને અમે જ્યાં છીએ ત્યાં આવા કેટલાય જે પ્રસંગો છે એમાંથી આ બેનને આ લોકોને કાઢવાનું એક વાર તો એમ થયું કે એક મુસ્લિમ બેનને આવવું હતું ભારતમાં એટલે લાહોરથી કે ભાઈ મારે પાછું જવું છે અને લઈને નીકળતા હતા તો પોલીસો અટકાવ્યા ત્યારે હવે મુસ્લિમ ને આ એક હિન્દુ કમળા કમળાબેન એ ક્યાંક લઈ જાય છે એવું એવી શંકા ગઈ પણ ભગવાનનું કહ્યું કે આટલા બધા કામો કરેલા એટલે કોઈક માણસ સામેથી આવે આવે છે અને પછી એમ કહે છે કે આ તો બેન આપણું કામ કરી રહી છે આ કોઈ ઉઠાવી નથી લઈ જતા એટલે તેમાંથી એ બચી ગયા આ પ્રસંગોથી એમને એ ઘડાતા જાય છે અને એક વખત તો એવું પણ થાય છે કે એક ભાઈ છે એમ કે છે કે મારી આ પાંચ છ સાત વર્ષની બાળકી છે હું જાઉં છું તો તમે રાખો એને તો એમને એમ થઈ જાય છે કે હવે બે ચાર દિવસમાં જ પાછા આવવાના છે તો આપણે રાખીએ અહીંયા અહીં પડી પડી રહેશે બીજું એક એક કામ એની સાથે સાથે એમનું એવું હતું કે આ જે બહેનો કે ભાઈઓ સાથે નિર્વાસિતો પણ હોય તો તે બધાના દાગીના ઘરેણાં એ બધા એ પોતાની પાસે રાખે કારણ કે ટેન્ટમાં જો હોય તો સાચવવા માટે રાખવા સાચવા પર ખોવાઈ જાય એટલે દરેકની પોટલી બાંધીને એના ઉપર નામ લખીને એ પોતે એ જોખમ પણ ઉપાડતા એટલે આ આ જોખમ પેલી બાળકીનું જોખમ અને એવો એક પ્રસંગ પણ બને છે કે ભાઈ કેટલાય લોકો એવા હતા કે જે હિન્દુ પોતાના ઘરમાં પોતાના જગ્યામાં એમણે દાગીના રાખ્યા હતા કે ભાઈ આપણે કેટલીક કોઠીઓમાં મૂકતા હોય છે તેમ દાગીના દાટેલા હતા હવે જ્યારે એકદમ આ ઉલાળો આવ્યો અને એમાં પાછા આવ્યા તો એ દાગીના ક્યાં રાખ્યા છે એ ઘરમાં ક્યાં દાટ્યા છે ને હવે એ ઘરમાં મુસ્લિમો છે તો મારે પાછા લેવા જેવું છે તો મારે શું કરવું એટલે બહેનોની સાથે સાથે આવા પ્રસંગો પણ આવ્યા તો એ ભાઈને એક વાર માટે લઈ જાય છે અને પછી બતાવે છે ત્યાંથી પણ આ બધાના દેખતા કેવી રીતે કાઢવા દાગીના એક વાર એમને ચાન્સ આપે છે પણ એને તો ચાર પાંચ જગ્યાએ કરેલા પછી બીજી વાર એને કહે છે કે હવે તો જઈ શકાય નહીં એટલે આવું તો ઘણું બધું આઝાદી પહેલાં અને આઝાદી પછી પણ કમળાબેને આ જે પ્રકારના કામ કર્યા તો એને કારણે ઘડુલીમાંથી કળશ બનીને ભારતમાંના મસ્તક પર શોભી ઉઠ્યા એમ કહી શકાય અને ભદ્રાબેન આ કમળાબેન વિશે અમને આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો કમળાબેનના જીવન અને કાર્યો વિશે જાણીને બે પંક્તિઓનું સ્મરણ થાય માર ગાડે પહાડ ભલે હો હસતા હસતા ચડીએ કાંટા લાક ભલે હો રસ્તે કચરી આગળ વધીએ કમળાબેન હસતા હસતા પહાડ પણ ચડ્યા અને કાંટાઓને કચરીને જીવનમાં ખૂબ આગળ વધ્યા તો આવા કમળાબેનની વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું વિરાંગનાના નવા અધ્યાયમાં નવી જ વીરાંગનાના પરિચય સાથે અમે ફરી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને આપો રજા જય જય ગરવી ગુજરાત